કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે એવો નિશ્ચય રાખો. જીવના અનધિકારીપણાને લીધે તથા સત્પુરુષના યોગ વિના સમજાતું નથી, તો પણ તેના જેવું જીવને સંસારરોગ મટાડવાને બીજું કોઈ પૂર્ણ હિતકારી ઔષધ નથી એવું વારંવાર ચિંતવન કરવું. આ પરમ તત્વ છે તેનું મને સદાય નિશ્ચય રહો, એ યથાર્થ સ્વરૂપ મારા હૃદયને વિશે પ્રકાશિત કરો અને જન્મ મરણાદિ બંધનથી અત્યંત નિવૃત્ત થાવ, નિવૃત્ત થાવ. હે જીવ, આ કલેશરૂપ સંસાર થકી વિરામ પામ, વિરામ પાર. કંઈક વિચાર પ્રમાદ છોડી જાગ્રત થા, જાગ્રત થા, નહીં તો રત્ના ચિંતામણી જેવા મનુષ્ય દેહ નિષ્ફળ જશે. અને હે જીવ, તારે સત્પુરુષની આજ્ઞા નિશ્ચય ઉપાસવા યોગ્ય છે. ઓમ શાંતિ શાંતિ. ઓમ શાંતિ. એ છે ને મજા આવે, પણ આ લોકોને વિચાર નષ્ટ થાય ને, એટલે એવાનો મજા આવે. એટલે આમાં ગાવાનું હોય ને તો એ બાળકોને ગાવાનો મજા આવે. એમાં છ પદનો પત્રો બહુ મસ્ત છે, પણ અમે તો બહુ લાંબો છે. મારી પાસે છે આખી. બહુ જબરજસ્ત છે, એક સખત છે. સાંભળો તમે છ પદ મે તો હું તો સાંભળું છું. સખત છે. એમાં છે ને, એમાં શું છે, આપણે શિકાગોમાં સભા ભરાઈ હતી ને ત્યારે વિલ્સન ગાંધીએ આના વિશે પ્રવચન કર્યું હતું. એટલે એ સમયે હાર્વર્ડ યુનિવર્સિટીના રિચર્ડ હાર્વર્ડ ત્યાં હાજર હતા પોતે. અમેરિકાની બીજા હાર્વર્ડ છે ને હાજર હતા ત્યાં. એટલે એને ઓપન સવાલ કીધો કે તમારે કોઈ સવાલ પૂછવો હોય, 3000 માણસોની વચ્ચેને કીધું કે સવાલ તમારે કોઈ પૂછવો તો હું જવાબ દેવા તૈયાર છું. હવે સામે વિલ્સન ગાંધી, સામે 3000 માણસો અને શિકાગોમાં બધા મોટા મોટા માણસો હતા. આવી જેલ ફેંકવાનો કોઈ હતો નહીં. એટલે હાર્વર્ડે સવાલ પૂછ્યામાં અને એને બહુ તટસ્થ જવાબ એને દીધા એ સમયમાં. તો હાર્વર્ડે ખાલી એટલું પૂછ્યું હશે વિલ્સન ગાંધીને કે તમારી દ્રષ્ટિમાં આવો કોઈ પુરુષ છે, તો કે હા શ્રીમદ રાજચંદ્ર છે અત્યારના. પણ ક્યારેય મળ્યા નહીં એકબીજા, ત્યારે ચર્ચા આણી જ થઈ ગઈ. છ પદની જ થઈ ત્યાં ઓરિજિનલ લેવાની, છ પદની પતન થઈ લેવાની. એટલે આ છ પદના પત્રમાં શ્રીમદ એમ કીધું કે આપણે બિલ્ડિંગ બનાવતા 4 પિલર જોઈએ ને, તો મહાવીર સ્વામીનો આખો ધર્મ આ 6 પિલર પર ઊભો, 6 પત્ર પર. આખું જૈન દર્શન આવી ગયું એમાં. આ મેન આખું જૈન દર્શન નીચોડ છે આખું 6 પત્રમાં. એનું બહુ જબરદસ્ત છે. તમે 6 પત્ર આવે એટલે બધું આવી ગયું શાસ્ત્ર. રિચર્ડ હાર્વર્ડ, આપણે હાર્વર્ડ યુનિવર્સિટી છે ને હ્યુસ્ટનમાં.